કહેવાય છે કે શોખ બડી ચીજ હૈ, પણ આ યુવાન માટે ખરેખર બડી ચીજ એટલે કે મોટા વાહણો બનાવવાનો શોખ જોત જોતામાં ક્યારે રોજગારીનું માધ્યમ બની ગયું એની તેમને ખબર પણ ન પડી. કહાણી આ યુવાની જેણે કોરોનામાં રોજગારી ગુમાવી અને પોતાના શોખ પર ધ્યાન વાળ્યું અને એવું વહાણ બનાવી કાઢ્યું જેની કિંમત લાખોમાં બોલાવા લાગી. કોરોનામાં કંઈ કરવા લાયક કામ હતું નહીં, તો આ બનાવવાના શોખ હતા મારા. કોરોનામાં કરવા લાયક કંઈ કામ હતું નહીં, તો પછી એના પર કામ કર્યું. લોકોને એવી રીતે ગમી કે જે ફોટો હોય, જે કોઈ પણ પ્રકારનો ફોટો હોય બોટનો, એના કોપી ટુ કોપી એકદમ એ બનાવી આપી છે. તો લોકો એનાથી ગમ્યો, એ લોકોને ફોટો લઈને આવ્યા મારી પાસે, તો મેં એને બનાવ્યો. જે પહેલી બોટ હતી એ તો મેં હજી સુધી કોઈને નથી આપી. આ ડિમાન્ડ તો એની ઘણી બધી આવી છે, 2 લાખ સુધી પણ ગયા છે, પણ એ હજુ પણ મારા પાસે છે. તે મારા માટે બનાવ્યો છે, કોઈ બીજાને આપવા માટે નહીં. વલસાડના દરિયાકાંઠે વસેલું ગામ નારગોલ અને નારગોલના રહેવાસી પ્રશાંતના હાથે બનેલા વહાણ આજકાલ ડિમાન્ડમાં છે. તેઓ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ માપના વહાણ પોતાની રીતે બનાવે છે અને વેચે છે. તેમને આ કામની પ્રેરણા કઈ રીતે મળી? આની શરૂઆત મેં 2020 કરી છે કોરોનામાં, અને શોખ તો બહુ પહેલાનો હતો. અને એક મૂવી છે પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, જેક સ્પેરો, એમાં એક બ્લેક પર્લ નામનું વહાણ છે, તેને જોઈને મેં આ બનાવવાનો વિચાર આવ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશાંતની કળા હવે ધીરે ધીરે પ્રસરી રહી છે. સ્ટાર્ટ કર્યો, લોકોને પસંદ આવવા લાગ્યું ને લોકો એની ડિમાન્ડ કરવા લાગ્યા, તો એને બનાવતા બનાવતા મારા એક ઇન્કમ સોર્સ પણ થઈ ગયો છે. કોન્ટેક્ટ આપણા ગામના જે ફ્રેન્ડ લોકો એના ફ્રેન્ડ સર્કલમાં જ થયો છે. પહોંચાડવા માટે કુરિયર યુઝ કરે છે, અને ઘરમાં શો માટે રાખે છે. કોઈ પોતાની રોજગારી છે તો એક બોટને ફેમિલી મેમ્બર જેવા માને છે અને ઘરમાં પૂજા કરવા રાખે છે.